નમસ્કાર દર્શક મિત્રો સુપ્રભા જય શ્રી કૃષ્ણ આજનું પંચાંગ અને રાશિ ફળ એકત્રીસ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ મંગળવાર સૂર્યોદય સાત ને ચૌદ સૂર્યાસ્ત અઢાર ને ત્રીસ વિક્રમ સંપ બે હાજર ઓગણસી શુક્લ પક્ષમી ને ચોપન સુધી દર્શક મિત્રો આજના શુભ મુહૂર્તો છે અભિજીત મુહૂર્ત બાર ને અઢાર થી ને ત્રણ સુધી ગુલિક શ્રેષ્ઠ મુહૂર્ત બાર થી ને ત્રણ સુધી મિત્રો આ શુભ મુહૂર્ત માં કોઈ પણ શુભ કાર્ય કરશો નહીં ઓગણપચાસ સુધી મિત્રો આ અશુભ મુહૂર્ત માં શુભ કાર્ય કરશો નહીં આજની યાત્રાની દિશા છે ઉત્તર અને દક્ષિણ આજે ધાણા ખાઈને પ્રસ્થાન કરવાથી લાભ થશે આજના દિવસનું મહત્વ છે ભક્ત પુંડરિક ઉત્સવ પંડરપુર ભદ્રા પ્રારંભ ને છપ્પને આજે જન્મેલા બાળકનું નામકરણ વૃષભ રાશિ ઉપર બહ વ ઉ અક્ષરે નામકરણ કરવું શાસ્ત્ર સહમત છે મિત્રો ભવિષ્યના ગર્ભની આગાહી એકત્રીસમી જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી કોઈક રાજનેતાનું મૃત્યુનો યોગ છે રોગચાળો વધુ ફેલાશે બરફ વર્ષા વરસાદ શીત પ્રકોપ શિલ્પકારની હિંસા વિનાશકારી પ્રકોપના યોગ અને પ્રજા પરેશાન થશે આજના બજારની તેજી મંદીમાં સોનું ચાંદીમાં સારી વધઘટ થાય ઋષ શેર બજારમાં મંદી તથા બારદાન કાપડ કપાસ સણ સરસવ રસ પદાર્થ અનાજ વગેરેમાં તેજીનો માહોલ રહેશે દર્શક મિત્રો હવે જોઈએ રાશિના રહસ્ય કાર્યક્રમમાં બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે આજનું રાશિફળ રાશિ આવે છે મેષ આજના દિવસે તમારું મન તણાવથી ભરેલું રહેશે તમે જે કરવા માંગો છો તે તમે કરી શકશો નહીં તેનાથી વિપરીત તમારે મજબૂરીમાં તે જ કરવું પડશે મધ્યાહન સુધીનો સમય માનસિક રીતે શાંતિપૂર્ણ રહેશે અને પરિવારમાં ઘરમાં પૂજાપાઠ અને દાન પુણ્યના કારણે વાતાવરણ ઊર્જાવાન રહેશે બપોર પછીનો સમય વિધવિધ ગૂંચવણોથી ભરેલો રહેશે નોકરી ધંધામાં પણ આજે મંદી રહેશે દોડધામ કર્યા પછી પણ ખર્ચ કરી શકાય તેવી આવક ભાગ્યે જ તમે મેળવી શકશો જ્યાં દર્શક મિત્રો સાથીદારો તેમનું કાર્ય તમારા માથા ઉપર જવાબદારી નાખશે તેના વ્યવહારિક તમારા પાડી પાર પાડી શકશે નહીં ટૂંકી મુસાફરીની શક્યતાઓ છે મિત્રો જો શક્ય હોય તો તેને ટાળવાની કોશિશ કરજો કારણ કે એમાં ખર્ચ સિવાય કંઈ પણ પ્રાપ્ત થશે નહીં દર્શક મિત્રો રાશિ આવે છે વૃષભ આજે તમારે ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે તમારો સ્વભાવ આજે સંતુષ્ટ રહેશે છતાં અચાનક ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે દર્શક મિત્રો આજે તમારો સ્વભાવ શંકાસ્પદ રહેશે દરેક કામ કરતા પહેલા તમે નફા નુકસાનની કસોટી કરશો પરંતુ કોઈકના દબાણ કે પ્રલોભનમાં આવીને ગમે તમે ખોટો નિર્ણય લેશો પાછળથી તમને પસ્તાવો થશે આજે વધુ પરેશાનીવાળા કાર્યોથી દૂર રહેવું સારું ભાઈ ભાંડુઓ સાથેના સંબંધમાં ઈર્ષા ભરપૂર હશે તો પણ કાર્યક્ષેત્રમાં સહકાર કે માર્ગદર્શન મળવાથી જરૂરત મુજબ સરળતાથી ધન પ્રાપ્તિ થશે દર્શક મિત્રો ઘરમાં પતિ કે પત્નીની કોઈ ગુપ્ત ઈચ્છા પૂરી ન થવાથી ખટાષ્ટક આવી શકે છે ધાર્મિક કાર્યમાં માત્ર વ્યવહારિકતા રહેશે સ્વાસ્થ્ય તમારું આજે સારું રહેશે દર્શક મિત્રો હવે રાશિ આવે છે મિથુન આજે મનમાં રમતિયાળના વધવાના કારણે આજે તમારો સ્વભાવ દરેક ક્ષણે દરેક ક્ષણે બદલાશે કોઈપણ કાર્યમાં અનિર્ણાયતાની સ્થિતિ અવરોધ કરશે જ્યાં મિત્રો જેના કારણે તમારા અગત્યના કામ વિલંબથી થશે વિલંબતી થવાના કારણે તમને નુકસાન પણ થઈ શકે છે મિત્રો જો તમે સ્વભાવે દેખાવડા છો તો જાહેર ક્ષેત્રમાં તમારી ઓળખ અમીરો જેવી બની જશે આજે કામકાજથી ઈચ્છાઓ પૂરી કરવી શક્ય નથી વિચાર અને મંથન પછી ચોક્કસ આવશે અને તમને સારી એવી આવક પણ થશે પરંતુ નિયમિત રહેવાને બદલે તમારે વધુ સાવચેત રહેવું પડશે છાતી કે છાતીના ઉપરના ભાગમાં એક યા બીજી સમસ્યા થશે અને સ્નાયુઓનો દુખાવો થઈ શકે છે જો સમયસર સારવાર કરવામાં નહીં આવે તો ગંભીર પણ બની શકે છે ભાવનાત્મકતા વધારે હશે વિજાતીય તરફ આકર્ષિત તમે થશો પરંતુ મન ન મળે તો દુઃખ થશે દર્શક મિત્રો હવે રાશિ આવે છે કર્ક આજનો દિવસ મિત્રો વિપરીત ફળદાયી છે પ્રકૃતિની મનસ્વીતા કોઈકને કોઈક સ્વરૂપે નુકસાન પહોંચાડશે આજે પણ તમારું મન અનૈતિક કાર્યોમાં વધુ રહેશે દર્શક મિત્રો તમે કોઈકના દ્વારા અડચણરૂપ થવા પર અભદ્ર વર્તન કરવાથી તમે શરમાશો નહીં તમે એકઠા થયેલા પૈસાને મોજ મસ્તી અને શોખ માટે ખર્ચી શકો છો અને પછી તમે આર્થિક સંકટમાં ફસાઈ શકો છો દર્શક મિત્રો કાર્ય વ્યવસાયની સ્થિતિ આજે દયનીય રહેશે સમય અને સહકાર્યકરોના અભાવના કારણે તમે મોટા લાભથી વંચિત રહેશો મધ્યરાત્રિ પછી થોડી આવક થશે પરંતુ આકસ્મિક નુકસાનના કારણે ભરપાઈ કરી શકશો નહીં કોઈકની પાસેથી ઉધાર લેવાની જરૂર પડી શકે છે આજે મળવું પણ મુશ્કેલ છે ઘરમાં માતા સાથે મતભેદ થયા પછી અનૈતિક લાભ થશે કોઈક ની સાથે વિવાદ થશે કોઈ પણ પ્રકારનું જોખમ ટાળજો અકસ્માત થવાની સંભાવના છે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે દર્શક મિત્રો આજનો દિવસ લાભદાયક રહેશે પરંતુ ધ્યાનમાં રાખજો કે તમારો વ્યવહાર નફો ઘટાડવા અથવા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે બાય ધ વે આજે તમારા અંગત મિત્રો યા નજીકના સંબંધીઓ કામ પતાવવા માટે તમારી સાથે મીઠું વર્તન કરશે પરંતુ જેની સાથે ખટપટ થઈ હોય એવા વ્યક્તિનું મોડું જોવા જેવું થશે દર્શક મિત્રો નોકરી ધંધાની સાથે અન્ય માર્ગોથી ધનનો પ્રવાહ ચોક્કસથી થશે માતાનો વ્યવહાર આજે થોડો અણધડ રહેશે અને પછી પણ તેમના સહયોગ અથવા સ્થાવર મિલકતથી લાભ થવાની સંભાવના છે મિત્રો પતિ પત્નીની વચ્ચે કોઈ વાતને લઈને ચિંતિત થશે છતાં તેઓ મામલાને વધુ ગંભીર બનવા દેશે નહીં ધંધાકીય યાત્રાથી પૈસા મળી શકે છે વિદેશ જવા ઈચ્છુક લોકોએ આજે પ્રયાસ કરવો જોઈએ જ્યાં મિત્રો સફળતાની સંભાવના આજની તારીખમાં વધારે છે નાની નાની સમસ્યાઓ સિવાય સ્વાસ્થ્ય સારું રહેશે વિદ્યાર્થીઓને આજે વિજાતીઓ આકર્ષણ રહેશે હવે રાશિ આવે છે કન્યા દર્શક મિત્રો આજનો દિવસ શુભ રહેશે આજે તમે કોઈકને કોઈ કામમાં વ્યસ્ત રહેશો પરંતુ તેનું સફળ પરિણામ તમને દિવસભર ઉત્સાહિત રાખશે જી હા દર્શક મિત્રો દિવસના શરૂઆતમાં તમને પેટ અથવા માંસપેશીઓમાં થોડીક સમસ્યા તકલીફ રહેશે પરંતુ દિવસના બપોર સમય પછી તમને આપોઆપ એ ઠીક પણ થઈ જશે આજે આપણે કામ ને ધંધામાં થોડું ગંભીર રહેવાનું છે આના માટે અન્ય જરૂરી કામ કદાચ રદ કરવા પડશે ભાગ્યના સંયોગથી પૈસા અને નફો આજે તમને ચોક્કસપણે મળશે પરંતુ તરત જ સામે થોડો ખર્ચ થશે આજે આપણે દેખાવ ઉપર દેખાડો કરવામાં ખર્ચ કરવો પડશે જ્યાં મિત્રો બપોર સુધી ઘરનું વાતાવરણ શાંત રહેશે અને ત્યાર પછી વેપાર કે અન્ય ઘરેલું કારણોસર કોઈકની સાથે ઝઘડો થવાની સંભાવના છે તમારી વાણીનો તમે કાળજીપૂર્વક ઉપયોગ કરજો નહીતર લાંબા સમય સુધી સંબંધોમાં કડવાશ રહી શકે છે દર્શક મિત્રો હવે રાશિ આવે છે તુલા આજે ઘણી દોડધામના યોગ બનશે દિવસની શરૂઆતથી જ આકસ્મિક પ્રવાસનું આયોજન થશે અંતે તે મોકૂફ રાખવાની સંભાવના છે દર્શક મિત્રો આજે તમે જે ઈચ્છો છો તેના માટે પરિસ્થિતિ આપોઆપ અનુકૂળ બનવા લાગશે કામકાજમાં હરીફાઈ હશે તો પણ તમારા કામમાં કોઈ અડચણ આવશે નહીં અગાઉ બનાવેલી યોજના આજે ફળદાયી રહેશે જરૂર પડીએ ધનલાભ થશે પરંતુ વધારાના ખર્ચને કારણે પૈસો તમારા હાથમાં ટકશે નહીં તેમ છતાં પરિવારના સભ્યોની સાથે ભાવનાત્મક સંબંધો જળવાઈ રહેશે સાંજ પછીનો સમય બહુ જ કંટાળાજનક રહેશે તેમ છતાં સામાજિક વ્યવહારના કારણે તમને ઈચ્છા હોવા છતાં આરામ કરવાનો મોકો મળશે દર્શક મિત્રો સ્વાસ્થ્ય સંબંધી વિકૃતિઓ થવાની સંભાવના છે સાવચેત રહેજો હવે રાશિ આવે છે વૃશ્ચિક દર્શક મિત્રો આજનો દિવસ સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશે ઘરમાં મોસમી રોગોના કારણે કોઈકને શરદી અને શરદી પરેશાની થશે રોજિંદા કામમાં પણ વિલંબ થવાના યોગ છે જેના કારણે અન્ય કામોમાં પણ વિલંબ થશે આજે નોકરી ધંધામાં લાભની આશા રાખશો નહીં તેનાથી વિપરીત અસર થશે જો પૈસા અથવા અન્ય કારણોસર કોઈકની સાથે વાદ વિવાદ થશે તમે ભવિષ્યમાં મળનાર લાભ યા ધંધાકીય નફો પણ ગુમાવવાનો વારો આવશે જ્યાં દર્શક મિત્રો સાંજના સુમારે કોઈકની મદદથી પૈસા સંબંધિત કોઈ કામ થાય પછી તમને થોડી રાહત થશે પરંતુ આજે પૈતૃક સંપત્તિ અથવા સંપત્તિમાં નુકસાન થવાની સંભાવના વધારે છે દર્શક મિત્રો ઘરેલું અને ધંધાકીય ખર્ચ અંગે વિશેષ ચિંતા રહેશે આજે ધાર્મિક કાર્યમાં નિષ્ઠા રહેશે છતાં રસ નહીં દાખવશો પરિવારના સભ્યોને વધુ સમય આપવાથી ગેરસમજ દૂર થશે મિત્રો હવે રાશિ આવે છે ધનુ આજના દિવસનું આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે દિવસના પૂર્વાર્ધમાં સ્વાસ્થ્ય તમારું સારું રહેશે તો પણ આળસના કારણે કામમાં વિલંબ થશે ઘરેલું કામ પણ ધીમી ગતિએ થશે પાછળથી ઉતાવળથી નુકસાન થવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં નફો મેળવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરવો પડશે પરંતુ આજે તેમાંથી મોટા ભાગના કાર્યો નિષ્ફળતા તમને પ્રાપ્ત થશે જો તમે ધાર્મિક કાર્યમાં વિશ્વાસ રાખશો તો પણ આજે તમારા ભાગ્યથી જ તમને ઓછો લાભ મળશે આજે જૂના અધૂરા કામમાં મુશ્કેલી પણ આવી શકે છે વિરોધ પક્ષે તમે મજબૂત બનજો ઢીલા પડતા નહીં નહીતર પછી મુશ્કેલીમાં તમે મુકાઈ શકો છો ઘરના ખર્ચને લઈને પરસ્પર મતભેદ ઊભા થઈ શકે છે આરોગ્ય ઉપર ઠંડીનો પ્રકોપ જોવા મળશે દર્શક મિત્રો હવે રાશિ આવે છે મકર આજનો દિવસ તમારા માટે મિશ્રી ફળદાયી રહેશે ભૂતકાળમાં થયેલી કોઈ ભૂલના કારણે મનમાં કંઈક અપરાધ ભાવ તમને જાગશે પરંતુ સુધરવાને બદલે ફરી એ જ ભૂલ કરશો તો કોઈકની સાથે મતભેદની સાથે દુશ્મનાવટ પણ થઈ શકે છે આજે આપણે ઘરેલું અને અંગત સુખ સુવિધાઓ ભેગી કરવાની પ્રક્રિયામાં અનૈતિક પ્રવૃત્તિઓ કરવાથી મિત્રો આનાથી બચીને રહેજો અનૈતિક પ્રવૃત્તિઓ તમને સરકારી લફડામાં ફસાવાઈ શકે છે ને એવું થવાની સંભાવના પણ છે મિત્રો આપણા દિવસો થોડાક અત્યારે મધ્યમ છે સાચવીને ચાલશો તો લાભ થશે નોકરી ધંધામાં સ્થિરતા રહેશે નહીં પૈસાથી અન્ય લોકોની નજરમાં તમારો ધંધો સારો રહેશે પરંતુ એનાથી વિપરીત ભૂતકાળમાં થયેલા કોઈ પણ સોદા સિવાય અન્ય કોઈ પણ માર્ગ પ્રવાહ જે આવવાનો છે એને પણ અટકાવી દેશે એવા યોગ બની રહ્યા છે મિત્રો મહિલા વર્ગે બોલવામાં સાવધાની રાખવી નાની નાની બાબત પર ઝઘડા થઈ શકે છે નાની નાની બાબત પર મતભેદ થઈ શકે છે જ્યાં મિત્રો અને સંબંધોને અસર પહોંચી શકે છે દર્શક મિત્રો જેના કારણે સ્વાસ્થ્ય થોડાક સમય માટે થોડુંક ટેન્શનમય અને નરમ ગરમ રહેશે દર્શક મિત્રો હવે રાશિ આવે છે કુંભ આજે તમે દરેક કામ શાંતિથી વિચારીને સમજદારીથી કરજો જો મિત્રો શનિ મહારાજ ની સાડા સાથે ચાલે છે હું આગળ બે ચાર વખત કહી ગયો છું અત્યારે પાછો કહું છું બરોબર છે બને ત્યાંથી કોઈ પણ કાર્ય બહુ વિચારી શાંતિથી કરશો તો લાભ થશે નિતર નુકસાન થશે મિત્રો ભૂતકાળમાં અનિયમિતતાના કારણે આજે શત્રુ પક્ષ પણ તમારા માટે પ્રબળ થશે તમારા વિરોધીઓ ઊભા થશે આજે પરિવારના સભ્યોનો વ્યવહાર પણ તમારી સાથે વિપરીત થઈ શકે છે જ્યાં મિત્રો બહારના તો બહારના ઘરનાની સાથે પણ સંબંધ બગડી શકે છે નાની બાબતમાં તમને દરેકની નવળાઈ જાણીને લાભ થશે લોકો પીઠ પાછળ તમારી ટીકા કરશે તમારી સામે કોઈ આવશે નહીં આજે ધંધાની ગતિ છે ને એ અન્ય દિવસોની સરખામણીમાં આજે મંદી રહેશે કોઈ પણ કાર્યમાંથી નફો આવતા આવતા છેલ્લે છેલ્લે અહીંયા સુધી કોળીઓ આવશે અને અટકી શકે છે તેમ છતાં ખર્ચ કરવાની આવક જૂના કરારથી અળવી થશે ભાગીદારીના કામમાં આજે કોઈ રોકાણ કરશો નહીં અને હું તો એમ કહું છું કે જ્યાં સુધી આ શનિ મહારાજની પનોતી ચાલે છે અને કુંડળીમાં જો શનિ મહારાજ શત્રુ ક્ષેત્રિ છે કે કોઈ નીચક સ્થાનમાં છે જો મિત્રો આપ ફરીથી કહું છું તો ભૂલે ચૂકે પણ ભાગીદારી કરશો નહીં નહીતર અંદર અંદર સંબંધો પણ બગડશે અને વ્યવહારો પણ બગડશે બરોબર છે અને બીજું કે કોઈ પણ વસ્તુનો સ્ટોક કરો બરોબર તો વિચારીને કરજો નહીતર ભવિષ્યમાં પૈસા અટકી શકે છે જરૂરિયાત સમયે જ એ વસ્તુને આપણે સ્ટોક કરવાનો ને એ પતી જાય પછી જ બીજું લેવાનું એમ ચાલે કે આ બે દિવસમાં પૂરું થઈ જશે તો ભાઈ ત્રીજા દિવસે બીજું લેવાનું તમે અઠવાડિયામાં કે પંદર દિવસે એક વખત જે સ્ટોક કરતા હતા તે ભલે હવે દર બે દિવસે કે ત્રણ દિવસે કરવું પડે તો કરજો નહીતર તમારા રૂપિયા અટકી શકે છે અને જરૂરિયાત સમયે જ ઘરની અંદર પૈસા સંબંધી સમસ્યા પણ આવી શકે છે સ્વાસ્થ્યમાં દર્શક મિત્રો થોડી અવ્યવસ્થા રહેશે સ્વાસ્થ્ય બગડી શકે છે સમયસર કંઈ પણ થાય તો ઢીલું છોડવાનું નહીં બરાબર છે સમયસર એનો ઈલાજ કરાવવો આળસ કરવાની નહીં એકંદરે ઘરમાં શાંતિ દર્શક મિત્રો હવે રાશિ આવે છે મીન આજનો દિવસ તમારા માટે પ્રતિકૂળ રહેશે દિવસની શરૂઆતથી જ કોઈકની સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે એના માટે તમારે વધારે રાહ જોવી પડશે નહીં કારણ કે બાળક અથવા પરિવારના અન્ય કોઈ સભ્યનો ઉદ્ધતાઈ ભર્યું વર્તન મતભેદ પેદા કરશે તેમ છતાં તમારે ધીરજથી કામ લેવું જોઈએ નહીં તો એકવાર માનસિક અસ્વસ્થતા આવશે સાંજ સુધી પરેશાની રહેશે આજે કાર્યક્ષેત્રથી વધુ લાભની સંભાવના નહીં હોય તેમ છતાં એક યા બીજી રીતે આકસ્મિક લાભ સંચિત ભંડોળમાંથી વધારો કરશે દર્શક મિત્રો આજે વાણી અને વર્તન પર વધુ સંયમ રાખવાની જરૂર છે નહીં તો ઘણા દિવસોથી બનેલી ઇજ્જત આપણી પ્રતિષ્ઠા આપણી આબરૂને કલંકિત થવામાં જરાક પણ સમય લાગશે નહીં મિત્રો ઇજ્જત અને આબરૂ વધારતા છે ને આખી જિંદગી નીકળી જાય છે અને જતા એક સેકન્ડમાં જતી રહે છે મિત્રો સાંજે તમને થોડોક થાકનો અનુભવ થશે પરંતુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે દર્શક મિત્રો રાશિના રહસ્ય કાર્યક્રમના સમાપનની સાથે હવે જોઈએ ટીપ્સ ઓફ ડે દર્શક મિત્રો તમારા ધારેલા કામ ઘણા જ વિલંબ પછી પણ સફળ થતા નથી તો તમારી મનોકામનાની પૂર્ણ કરવા હેતુ શનિવારના દિવસે બરાબર સૂર્યાસ્તના સમયે તમારી હાઈટ બોડીની ઊંચાઈ પ્રમાણે બરાબર માપીને માથા પરથી લઈ અંગૂઠા સુધી બરાબર લાલ ઊનનો દોરો અથવા લાલ નાડાછડીનો દોરો શુદ્ધ જળથી એને ધોઈ નાખજો ગંગાજળમાં બી એને સ્નાન કરાવજો અને એક આંબાનું પાન આંબાની ડાળખી બરોબર છે અંદર ચાર પાંચ પાન હોય એવું હોય તો ચાલે ચાલો બહુ મોટી ડાળખી નહીં ઘણાને જોઈતું હોય આટલું ઉખાડેલા હોય આગું ઝાડ હે એવું નહીં કરવાનું કારણ કે વનસ્પતિ એ પણ એક જીવ છે બરોબર છે તો એ આમાંના પાનને લાવી અને એ દોરો એના ઉપર લપેટી નાખવાનો છે વિટાળી દેવાનો બરાબર અને કોઈક પવિત્ર જળાશય પાસે જઈ હાથમાં રાખી તમારી વિશેષ તમારી પ્રાર્થના ભગવાનને જે ઈચ્છા હોય તે કરજો અને એ પવિત્ર જળાશયની અંદર એને વહેતું કરવાનું છે અથવા તો પધરાવી દેવાનું છે બરોબર છે ધન્યવાદ દર્શક મિત્રો આજના દિવસ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર શ્રી ગુરુદેવ દત્તા